વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ દસના સંસ્કૃત વિષયના પાઠ છનો અભ્યાસ કરીશું પાઠ છ કાષ્ઠખંડ કાષ્ઠખંડ એટલે લાકડાનો ટુકડો પહેલાં હું તમને આ પાઠ વિશેનો સાર કહી દઈશ કે આ પાઠમાં શું રહેલું છે એનો સાર શો છે તો પહેલાં પહેલાંના સમયમાં એટલે કે પ્રાચીન ભારતીય શિક્ષણ પ્રણાલીમાં ગુરુ અને શિષ્યનું સાનિધ્ય મહત્ત્વનું હતું ગુરુકુળમાં નિવાસ કરીને વિદ્યાભ્યાસ કરવાની પરંપરાને કારણે આખો દિવસ બંનેનો સાથ રહેતો હતો તેથી ગમે તે ઘડીએ ગમે તે સ્થળે ગુરુ પોતાના શિષ્યને જ્ઞાન પીરસવાનું રાખતા હતા તે નિયત અભ્યાસક્રમ નક્કી કરેલા અભ્યાસક્રમની સાથે સાથે ગુરુ કોઈ પણ પ્રસંગ બને આકસ્મિક કોઈ પણ પ્રસંગ બને એના આધારે પણ ગુરુ શિષ્યને જ્ઞાન આપતા હતા કોઈ પણ ઘટના ઘટે તો એના આધારે પણ ગુરુ શિષ્યને જ્ઞાન આપતા હતા આમ શિષ્યને આકસ્મિક રીતે અને સાહજિક રીતે જ્ઞાન પ્રાપ્ત કરવાના ઘણા બધા અવસર પ્રાપ્ત થતા હતા તો એ મુજબ એકવાર એક ગુરુ અને શિષ્ય નદી કિનારે ફરતા હતા ત્યારે ગુરુની નજરે એક લાકડાનો ટુકડો જે પાણીમાં નદીના પાણીમાં તરતો હતો તે નજરે પડે છે અને ત્યારે તરત જ ગુરુની પ્રજ્ઞા છે તે શિષ્યને જ્ઞાન આપવા માટે સક્રિય બને છે તત્પર બને છે ગુરુ શિષ્યને જ્ઞાન આપવા માટે તત્પર બને છે એ સમયે અને એ સ્થળે ગુરુએ પોતાના શિષ્યને જે જ્ઞાન આપ્યું હતું તે આજે પણ એટલું જ જરૂરી છે તો ગુરુ શિષ્યને એ લાકડાના ટુકડાને બતાવતા કહે છે કે આ લાકડાનો ટુકડો એટલે કે કાષ્ઠખંડ પોતાના જન્મકાળથી જ પાણીમાં તરવાના ગુણ ધરાવે છે છતાં પણ જો તેના રસ્તામાં આવતા વિધ્નોથી તે પોતાની જાતને બચાવશે તો જ તે સમુદ્ર સુધી પહોંચી શકે છે નહીંતર તે પહોંચી શકતો નથી એવી જ રીતે મનુષ્યના જીવનમાં પણ અમુક જે વિધ્ન આવે છે તે વિધ્નોથી મનુષ્ય પોતાની જાતને બચાવતો રહે તો જ તે પોતે જીવનમાં સુખી થઈ શકે છે તો નહીં તો માણસને કાષ્ઠખંડ તરીકે કલ્પીને ગુરુએ સરસ રૂપક ગોઠવી આપ્યું છે તો તે દ્વારા ખૂબ જ સહજ રીતે શિષ્યને ઉપદેશ આપ્યો છે ગુરુનો ઉપદેશ છે કે માણસ પણ જીવનમાં આવતા ચાર વિધ્નોથી પોતાની જાતને બચાવી લે તો જ સુખરૂપી સમુદ્રને પ્રાપ્ત કરવાનું સૌભાગ્ય મેળવી શકે છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે પાઠના ભાષાંતર તરફ આગળ વધીશું તો પાઠનું ભાષાંતરનો જોતાં પહેલાં તમારે ટિપ્પણીનો પણ બે થી ત્રણ વાર અભ્યાસ કરવો જરૂરી છે તો હવે આપણે પાઠના ભાષાંતર તરફ આગળ વધીશું ગંગા તીરે એટલે કે ગંગા નદીના કિનારે એક એટલે એક ગુરુ એટલે ગુરુ શિષ્યણ એટલે શિષ્યની સહ એટલે સાથે વર્તમાનઃ એટલે ફરતા આસિત એટલે હતા ફરીવાર ગંગા નદીના કિનારે એક ગુરુ શિષ્યની સાથે ફરતા હતા સહ એટલે તેણે જલ પ્રવાહેણ એટલે પાણીના પ્રવાહ વડે નિયમાનમ એટલે લઈ જવાતા કંચન એટલે કોઈક કાષ્ઠખંડમ એટલે લાકડાના ટુકડાને દર્શાયન એટલે બતાવતા ફરીવાર સહ એટલે તેણે જલપ્રવાહીણ એટલે પાણીના પ્રવાહ વડે નિયમાનમ એટલે લઈ જવાતા કંચન એટલે કોઈક કાષ્ઠખંડમ એટલે લાકડાના ટુકડાને દર્શાયન એટલે બતાવતા શિષ્યમ પ્લસ આહ અહીંયા સંધિ છૂટી પડે છે શિષ્યમ પ્લસ આહ શિષ્યને આહ એટલે કહ્યું પરિવાર પહેલેથી વાંક્યો તેણે પાણીના પ્રવાહ વડે લઈ જવાતા કોઈક લાકડાના ટુકડાને બતાવતા શિષ્યને કહ્યું અયમ એટલે આ ચલપ્રવાહેણ એટલે પાણીના પ્રવાહની સહ એટલે સાથે સમુદ્રમ એટલે સમુદ્રને પ્રાપ્સિયતી એટલે પ્રાપ્ત કરશે એટલે કે સમુદ્રને મળશે અયમ એટલે આ જલ પ્રવાહેણ એટલે પાણીના પ્રવાહની સહ એટલે સાથે સમુદ્રમ એટલે સમુદ્રને પ્રાપ્ત થતી એટલે પ્રાપ્ત કરશે પરંતુ એટલે પરંતુ ગમન માર્ગે એટલે જવાના માર્ગમાં જવાના રસ્તામાં પરંતુ જવાના માર્ગમાં તીરે એટલે કિનારા સાથે સંલગ્નતા એટલે જોડાણ તીરે એટલે કિનારા સાથે સંલગ્નતા એટલે જોડાણ પરંતુ જવાના માર્ગમાં કિનારા સાથે જોડાણ ભારાધિક્ય ન એટલે ભાર વધવાથી જલે એટલે પાણીમાં નિમગ્નતા એટલે ડૂબી જવું ભાર વધવાથી પાણીમાં ડૂબી જવું આવર્ત પાતતા એટલે વમળમાં ફસાવવું આવર્ત પાતતા એટલે વમળમાં ફસાવવું નદી જલ વિયોગ એટલે નદીના પાણીથી છૂટા પડવું અહીંયા સંધિ છૂટી પડે છે મિત્રો નદી જલ વિયોગઃ પ્લસ ચ પ્લસ ઇતિ તો નદી જલ વિયોગ એટલે નદીના પાણીથી ચને આગળ લઈ લેશું આપણે એટલે અને નદીના પાણીથી છૂટા પડવું ઈતિ એટલે એમ ચતવારો એટલે ચાર વિધનાહા એટલે વિધનો ન ભવે યુહુ એટલે ન આવે તદાય એટલે તો જ તો ફરીવાર પહેલેથી આ પાણીના પ્રવાહની સાથે સમુદ્રને પ્રાપ્ત કરશે પરંતુ જવાના માર્ગમાં કિનારા સાથે જોડાણ ભાર વધવાથી પાણીમાં ડૂબી જવું વમણમાં ફસાવવું અને નદીના પાણીથી છૂટા પડવું આ ચાર વિધનો ન આવે તો જ તો વિદ્યાર્થી મિત્રો આપણે ફરીવાર આખા ફકરાનું એકવાર પાસણ તો રિપીટ કરીશું ગંગા નદીના કિનારે એક ગુરુ શિષ્યની સાથે ફરતા હતા તેણે પાણીના પ્રવાહ વડે લઈ જવાતા કોઈક લાકડાના ટુકડાને બતાવતા શિષ્યને કહ્યું આ પાણીના પ્રવાહની સાથે સમુદ્રને પ્રાપ્ત કરશે પરંતુ જવાના માર્ગમાં કિનારા સાથે જોડાણ ભાર વધવાથી પાણીમાં ડૂબી જવું વમળમાં ફસાવવું અને નદીના પાણીથી છૂટા પડવું એમ ચાર વિઘ્ન ન આવે તો જ હવે આપણે પાઠના ભાષાંતરને આગળ વધારીશું બીજા ફકરા તરફ જશું ગુરુ પ્લસ અગ્રે ત્યાં સંધિ છૂટી પડે છે ગુરુ પ્લસ અગ્રે ત્યાં સંધિ છૂટી પડે ગુરુ આગળ ઉપદેશતી એટલે ઉપદેશ આપે છે શિષ્યમ એટલે શિષ્યને ગુરુ શિષ્યને આગળ ઉપદેશ આપે છે વયમ એટલે આપણે સર્વે એટલે બધા માનવા એટલે માનવો અપી એટલે પણ કાષ્ઠખંડા એટલે લાકડાના ટુકડા ઈવ એટલે જેવાજ અહીંયા આપણે વાક્ય પૂરું કરવા માટે છીએ મૂકીશું વયમ એટલે આપણે સર્વે એટલે બધા માનવાહ એટલે માનવો આપી એટલે પણ કાષ્ઠખંડા ઈવ એટલે લાકડાના ટુકડા જેવા જ છીએ ગુરુ શિષ્યને આગળ ઉપદેશ આપે છે આપણે બધા માનવો પણ લાકડાના ટુકડા જેવા જ છીએ આગળ અસ્માનકમ એટલે આપણું જીવનમ એટલે જીવન નદી એટલે નદી જ છે આપણું જીવન નદી જ છે પરિવાર એટલે પરિવાર પ્રવાહ રૂપહ એટલે પ્રવાહનું રૂપ છે એટલે કે આપણું જીવન નદી જ છે અને આપણું જે પરિવાર છે તે પ્રવાહનું રૂપ છે નદીનો જે પાણીનો પ્રવાહ છે તેને પરિવાર સાથે સરખાયો છે આગળ તત્ર એટલે તેમાં સ્નેહરૂપમ એટલે સ્નેહરૂપી જલમ એટલે પાણી વહતી એટલે વહે છે તેમાં સ્નેહરૂપી પાણી વહે છે સ્વકીય એટલે પોતાના પરિવારે એટલે પરિવારમાં જીવનમ એટલે જીવન જીવંત એટલે જીવતા પોતાના પરિવારમાં જીવન જીવતા કાષ્ઠરૂપા એટલે લાકડા રૂપી વયમ એટલે આપણે સુખપૂર્ણમ એટલે સુખરૂપી સંસારપૂર્ણમ એટલે સંસાર રૂપી સમુદ્રમ એટલે સમુદ્રને તો કાષ્ઠ રૂપા એટલે લાકડા રૂપી વયમ એટલે આપણે સુખપૂર્ણમ એટલે સુખથી ભરેલો સુખપૂર્ણ કે સુખરૂપી કંઈ પણ અહીંયા લઈ શકીએ છીએ આપણે તો સુખપૂર્ણ સંસાર સંસારરૂપમ એટલે સંસાર રૂપી સમુદ્રમ એટલે સમુદ્રને અવશ્યમ એટલે અવશ્ય ચોક્કસ નક્કી આપણે અહીંયા અવશ્ય એમ નામ રાખીશું અવશ્ય પ્રાપ્તમાં એટલે પ્રાપ્ત શકનુંમ એટલે કરીશું પ્રાપ્ત કરીશું ફરી વાર પહેલેથી એ વાંક સ્વકીય એટલે પોતાના પરિવારે એટલે પરિવારમાં જીવનમ એટલે જીવન જીવંત એટલે જીવતા કાષ્ઠરૂપા એટલે લાકડા રૂપી વયમ એટલે આપણે સુખપૂર્ણમ એટલે સુખપૂર્ણ સંસાર રૂપમ એટલે સંસારરૂપી સમુદ્રમ એટલે સમુદ્રને અવશ્યમ એટલે અવશ્ય પ્રાપ્ત સકનુંમ એટલે પ્રાપ્ત કરીશું યદી એટલે જો ચતવારો હા ન ભવંતી ચાર વિધનો ન આવે તો અહીંયા તો માટે તરહી ન આપેલું છતાં પણ આપણે વાંક્યના અંતે તો મૂકીશું કેમ કે વાક્યની આગળ યદી છે એટલા માટે યદી સાથે તરહીનો પ્રયોગ થાય યદી એટલે જો ચતવારો વિધના હા એટલે ચાર વિધનો ન ભવંતી એટલે ન આવે તો જ આ ફરીવાર એકવાર આ ફકરો આપણે પહેલેથી કરીશું ગુરુ શિષ્યને આગળ ઉપદેશ આપે છે આપણે બધા માનવો પણ લાકડાના ટુકડા જેવા જ છીએ આપણું જીવન નદી જ છે પરિવાર પ્રવાહનું રૂપ છે તેમાં સ્નેહરૂપી પાણી વહે છે પોતાના પરિવારમાં જીવન જીવતા લાકડા રૂપી આપણે સુખપણ સંસારરૂપી સમુદ્રને અવશ્ય પ્રાપ્ત કરીશું જો ચાર વિધ્નો ન આવે તો જ આગળ જીવને એટલે જીવનમાં કિદૃષા એટલે કેવા વિધ્નાહા એટલે વિધ્નો ભવંતી એટલે હોય છે ઇતિ એટલે એમ અહીંયા ભવંતી પ્લસ ઇતિ સંધિ છૂટી પડે છે જીવને એટલે ફરીવાર પહેલેથી જીવને એટલે જીવનમાં કિદૃષાહ એટલે કેવા વિધ્નાહા એટલે વિધનો ભવંતી એટલે હોય છે ઇતિ એટલે એમ શિષ્ય એટલે શિષ્યએ અપૃચ્છત એટલે પૂછ્યું તો જીવનમાં કેવા વિધનો હોય છે એમ શિષ્યએ પૂછ્યું